હેલો ખેડૂત મિત્રો આજે હું તમારા માટે નવી યોજનાની માહિતી લઈને આવ્યો છું આ યોજનાનું નામ છે કિસાન પરિવહન યોજના આ યોજના છે ખેતીવાડીની યોજના તો ખેડૂત મિત્રો આ યોજનાની અંદર તમે જોઈ શકો છો આ ચિત્રની અંદર આવી રીતના તમે સાધન સહ સહાય ખરીદી શકો છો જે તમે ગામમાં કે ફેરિયાદ તરીકે આજુબાજુના ગામમાં શાકભાજીનું વેચાણ કરી શકો અને શાકભાજીને એક બે બીજા ગામમાં લઈ જઈ શકો તે માટે સરકાર દ્વારા આના માટે ઘણી બધી યોજનાઓ લાગુ કરી છે એના માટે સરકાર દ્વારા તમને પંચોતેર હજાર રૂપિયા સહાય આપવામાં આવશે તમારે આવું સાધન ખરીદવાનું રહેશે ખેડૂત મિત્રો તો સરકાર તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કે તમારે આના માટે શું આ ફોર્મ ભરવા માટે આજે આપણે શું શું ડોક્યુમેન્ટ જોઈશે ઓનલાઈન અરજી કરવામાં કરવાની રહેશે અને કેવી રીતના ઓનલાઈન અરજી કરવાની રહેશે ડોક્યુમેન્ટ કોને આપવાના રહેશે એ બધી વિગતો તમને હું આ વિડીયોની અંદર જણાવીશ ઓકે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો હવે આગળની વિગતો જોઈએ આપણે કે અરજી માટે શું કરવાની શું પ્રોસેસ છે તે જોઈ લઈએ ચાલો તો તમે જોઈ શકો તમારે ગૂગલનું પેજ ખોલવાનું રહેશે એના પર તમારે આઈ ખેડૂત ડોટ લખવાનું રહેશે આઈ ખેડૂત ડોટ લખશો એના પર આપશો એટલે યોજના ઉપર ક્લિક કરીને તમારે મેન પોર્ટલ પર પહોંચી જશો ત્યારબાદ તમારે એની જે મૂળ વિગતો છે કે ભાઈ આ ખેડૂત અંદર શું વિગતો છે તે બધી વિગતો તમને અહીંયા જોવા મળશે તો બધી યોજનાઓની વિગતો જોવા મળશે ખેતીવાડી યોજના પશુપાલન બાગાયતી મત્સ્ય પાલન એગ્રો ગુજરાત એ રીતના આજે આપણે ખેતીવાડી યોજનાની વાત કરી રહ્યા છે ખેતીવાડી યોજનાની અંદર ઘણી બધી યોજનાઓ છે ઘટકો તો કયા ઘટકોની આપણે વાત કરવાની છે કયા ઘટકો વિશે હું તમને આગલા મારા ચિત્રનંદર દર્શાવશે તે ઘટકો વિશે આપણે જોવાનું રહેશે બરાબર આપણે જોવાનું છે માલવાહક યોજના વિશેની માહિતી લેવાની રહેશે કે ભાઈ માલવાહક યોજના એટલે શું બરાબર ખેડૂત મિત્રો એની વધુ વિગતો તમારે તમારા ગામના ગામ સેવકને પૂછી લેવાની રહેશે અને તેના આધીન જ તમારે આગળની પ્રોસેસ કરવાની રહેશે બરાબર ખેડૂત મિત્રો તો તમે જોઈ શકો છો ભાઈ અહીંયા લખ્યું છે જાતિવાઈઝભાઈ અનુસૂચિત જાતિ અને જનજાતિના પાંત્રીસ ટકા પ્રમાણે પંચોતેર હજાર રૂપિયા બરાબર છે મિત્રો અને અન્ય સામાન્ય ખેડૂતો માટે પચીસ ટકા પ્રમાણે પચાસ હજાર એ રીતની તમને સહાય ચૂકવવામાં આવશે બરાબર છે મિત્રો ચલો જોઈ લઈએ હવે એને ઓનલાઈન અરજી કેવી રીતના કરવાની તે વિગતવાર માહિતી આપણે જોઈ રહ્યા છે ચલો જોઈ લઈએ તો તમારે એની અંદર જોવાનું છે ખેતીવાડી યોજનાની માલવાહક યોજના તમે અરજદાર રજીસ્ટર શો તો તમારે હા હા ના હે તો ના કરીને આગળ વધે તો સારું તો ખરે મિત્રો મારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો તો તમને નવા નવા અને માહિતી મળતી રહેશે જે અહીંયા લાલ કલરની જમણી સાઈડ ઓપ્શન દેખાઈ રહ્યું છે અહીંયા જઈને સબસ્ક્રાઈબ કરી દો ખેડૂત મિત્રો અને પછી ઓલ પર અહીંયા ઘંટેડીનો ઓપ્શન આવે છે એના પર ક્લિક કરો અને ત્યારબાદ અહીંયા ઓલ પર ક્લિક કરી દેજો સૌ ઓપ્શન આવશે ઓલનું એના પર ક્લિક કર દો એટલે તમને મારી નવી નવા વિડીયોની વિગતો મળતી રહેશે અને તમને એને યોજનાનો લાભ મળતો રહેશે ખેડૂત મિત્રો તો ચાલો જોઈએ ઓનલાઈન અરજી કેવી રીતના કરવાની છે તે જોઈ લઈએ આપણે તમે નવી અરજી કરવા અહીંયા ક્લિક કરો ચાલો હવે આપણે પચી ગયા છે ફોર્મ ભરવાની વિગત પર અહીંયા જેટલા બી નાના બક્ષો તમને દેખાય છે એની સામે તમને શું કરવાની છે એ બધું નામ લખ્યું જ છે એ પ્રમાણે તમારે આ બક્ષો બધા स्टेप बाय स्टेप पूर्ण करवाना રહેશે અને ખરે મિત્રો તમને સહાયતા કરવામાં કોઈ મુશ્કેલી ઉભી રહી તો તમે મને કમેન્ટ બોક્સ માં લખીને કમેન્ટ પણ કરી શકો બરાબર ખર મિત્રો તાકે હું તમને એની વિગતવાર માહિતી આપી શકું ચલો અરજદાન વિગત બેંકની વિગત તૈયાર બાજીમીની વિગત અને તેરભાઈ રેશન કાર્ડની વિગત ને તમારા ચેપ્ટર કોડ નાખીને ઓર્જીને સેવ કરી લાનિ બરાબર ખર મિત્રો આ બધી વિગતો તમારે સ્ટેપ બાય સ્ટેપ પૂર્ણ કરવાની રહેશે કે મિત્રો રેશન કાર્ડ આપવું જરૂરી નથી પણ આપે તો સારું ખેડૂત મિત્રો ચાલો હવે આગળની વિગતો જોઈ લઈએ આપણે તો ઉપર તમે જોઈ શકો છો અહીંયા તમારે નામ લખવાનું આવે ત્યારબાદ તમારા ફાધરનું નામ આવશે અટક આવશે જિલ્લો તમે કયા જિલ્લામાં છો કયા તાલુકામાં છો અને કયું ગામ છે તમારું તમારો પિનકોડ નંબર કયો હશે ત્યારબાદ તમારે જોવાનું રહેશે લિંગ સ્ત્રી પુરુષો આ બધી વિગતો સ્ટેપ બાય સ્ટેપ આધાર કાર્ડ નંબર નાખવાનો બરાબર પછી ત્યારબાદ બેંકની ડિટેલ પણ તમારે આપવાની રહેશે ખેડૂ મિત્રો એટલી વિગતો તમારે આપીને ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે ખેડૂ મિત્રો બરાબર કોઈ વાર એવું એરર પેજ આવે છે મિત્રો તમારામાં બી આવી શકે છે તો તમારે ધ્યાનપૂર્વક જોઈને અરજીને આ રીતના આ હું પૂર્ણ કરી ચૂક્યો છું ખેડૂ મિત્રો તો તમે આ અરજીને આ રીતના ફોર્મ ભરી દેવાનું રહેશે સ્ટેપ બાય સ્ટેપ બરાબર મિત્રો અને ત્યારબાદ તમારે અરજી એકવાર ચકાસી લેવાની કે ભાઈ બેન્ક ડિટેલમાં ભૂલ નથી નામમાં ભૂલ તો નથી ને પિનકોડ નંબરમાં આધાર નંબરમાં એ બધી ભૂલો તમારે જોઈને એકવાર પછી ત્યારબાદ અરજીને કન્ફર્મ કરવાની રહેશે ખેડૂત મિત્રો અરજી કન્ફર્મ કરીશો ત્યારબાદ અરજી સેવ કરો એટલે પછી અરજી કન્ફર્મનો ઓપ્શન આવશે ત્યારબાદ અરજી કન્ફર્મ કરો એટલે ત્યારબાદ એનો રજીસ્ટર નંબર આવી જશે આ એનો અરજી નંબર થયો ગણે ખેડ મિત્રો હવે અરજી કન્ફર્મ કરશો ત્યારબાદ હિં આપણાને એની વિગતોની વાર પ્રિન્ટ મળશે બરાબર ખેડ મિત્રો ચલો હવે અરજીને આપણે કન્ફર્મ કરવાનું રહેશે બરાબર ખેડ મિત્રો ચલો જોઈ રહ્યા છો આપણે અરજી કેવી રીતના કરીશું હવે કન્ફર્મ કરવા જઈ રહ્યા છો તે માટે આપણે કન્ફર્મ પર ક્લિક કરવાનું રહેશે ત્રણ નંબરના ઓપ્શન પર કરશો એટલે આ રીતના તમને એની પ્રિન્ટ માલી જશે બરાબર ખેડૂ મિત્રો આ પ્રિન્ટને તમારા અન્ય ડોક્યુમેન્ટો જોઈન્ટ કરીને સિગ્નેચર કરીને તમારે તમારા ગામના ગામસકને આ પ્રિન્ટ જમા કરવાની રહેશે ખેડૂત મિત્રો અને તેમાં સિગ્નેચર પણ કરવાની રહેશે બરાબર ખેડૂત મિત્રો અને ત્યારબાદ તમારે એ પ્રિન્ટ ગામસાક આપીને તમારે એની યોજનાનો લાભ લેવા હોય બીજી હોય કોઈ યોજનાનો તો તમે ખેડૂત મિત્રો લાભ લઈ શકો છો અને મારી ચેનલ લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ તમારો આભાર